સત્સંગના માધ્યમથી એક પછી એક સ્ટેપ આગળ વધતા વધતા મોક્ષ સુધી પહોંચાય છે. સમર્પણની ભાવના નિષ્ઠા થાય પછી સમર્પણની ભાવના આવે. સમર્પણ કેને કહેવાય? બહુ સરસ શબ્દ કીધો, પોતાની બુદ્ધિ મૂકી દે અને જેમ કેમ કરે એને સમર્પણની ભાવના કહેવાય. બહુ સરસ નાદપરા સાહેબે વાત કરી. હવે વિનંતી કરીશ પૂજ્ય શાસ્ત્રી વ્રજવલ્લભ સ્વામીને. પૂજ્ય શાસ્ત્રી વ્રજવલ્લભ સ્વામી.